જિલ્લાના ધોળકા તાલુકાના રણોડા ગામના ખેડૂતની હત્યા મામલે આજે બાવળા બંધનું એલાન આપવામાં આવ્યું છે। હત્યાની ઘટના બાદ હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, જેથી કોળી સમાજ દ્વારા આરોપીની ધરપકડ કરવાની માંગ સાથે બંધનું એલાન આપ્યું છે। બંધનું એલાન આપતા આજે માર્કેટમાં દુકાનો બંધ જોવા મળી છે। આ અંગે વિગતવાર વાત કરીએ તો ધોળકા તાલુકાના રણોડા ગામના ખેડૂત હિંમતભાઈ નરસિંહભાઈ પરમાર ગત 6 તારીખે ટ્રેક્ટરમાંથી ડાંગર ભરીને બાવળા માર્કેટ યાર્ડ ખાતે આવ્યા હતા। દરમિયાન ટ્રેક્ટર પાર્ક કરવા માટે ત્યાં ક્રિકેટ રમતા સગીર સાથે બોલાચાલી થઈ હતી અને યુવકોએ ખેડૂતને માર માર્યો હતો, જે બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મૃત્યુ નિપજ્યું હતું, જે બાદ કોળી પટેલ સમાજના આગેવાનોએ આરોપી વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહીની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું અને 13 મેના રોજ બાવળા બંધનું એલાન આપ્યું હતું। આથી આજે બંધના એલાનને પગલે બાવળામાં બંધનો માહોલ જોવા મળી રહ્યો છે। બંધનું એલાન પાળતા આજે માર્કેટમાં તમામ દુકાનો બંધ જોવા મળી છે। અમદાવાદ ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા બાવળા ખાતે જરૂરી બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો, જેમાં અમદાવાદ ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ SOG ની ટીમ અને બાવળા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવાયો હતો। ગઈ તારીખ 6/5/2022 ના રોજ રણોડા ગામના હિંમતભાઈ પોતાનું ટ્રેક્ટર લઈ બાવળા એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ડાંગરનું વેચાણ કરવા આવેલ સાંજ 6:30 થી 7 ના સમયગાળા દરમિયાન બાવળા માર્કેટ યાર્ડમાં 10 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા નાના છોકરાઓ ક્રિકેટ રમતા હોય અને ક્રિકેટ દરમિયાન આ લોકોને ટ્રેક્ટરનું વાહન પાર્ક કરવા બાબતે અંદરોઅંદર બોલાચાલી થયેલ અને જે આરોપી હતા એ લોકોએ ફોન કરી એમના સગા સંબંધીઓને ફોન કરી બોલાવતા 2 બાઇક તથા એક્ટિવા લઈ 2 હિસ્સામાં બહારથી આવી અને આને બેટ વડે માર મારેલ અને હિંમતભાઈનું સ્થળ ઉપર મૃત્યુ નીપજેલ। ત્યારબાદ એના લાશનું PM કરાવી એના ભાઈ અમૃતભાઈએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ 302 અને ગ્રાહકની ડ્યુટીની કલમો મુજબ ફરિયાદ દાખલ કરેલ। હાલ આ ગુનાની તપાસ દરમિયાન અન્ય બીજા આરોપીઓ પણ CCTV ફૂટેજ તેમજ આરોપીઓનું ઇન્ટરવ્યુશન કરી અને નામ એ લોકોના જાણી અને 2 આરોપી જેમાંથી 1 સગીરભાઈના હોય જે કાયદામાં સંઘર્ષમાં આવે કિશોરને અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ છે અને હાલમાં એક જે આરોપી હતો જે CCTV ફૂટેજમાં દેખાય છે તે તરુણભાઈ રમેશભાઈ ભરવારને આ ગુનામાં ગઈકાલે અટક કરેલ છે અને નામદાર બાવળા કોર્ટમાંથી તેના 7 દિવસના રિમાન્ડ મેળવવાની કામગીરી ચાલુ છે દેખાય છે, પણ હજુ CCTV ક્લિયરન્સ આરોપીની પૂછપરછ દરમિયાન કારણ કે ટોળામાં આરોપી 10 થી 12 જણ દેખાય છે, પણ કોનો શું રોલ છે કારણ કે APMC માર્કેટ હતું, આમાં ખેડૂતો પણ ટ્રેક્ટરનું વેચાણ કરો ડાંગરનું વેચાણ કરવા માટે આવેલા હતા એટલે કેટલા જોવા માટે આવ્યા હતા શું છે તે બધી પોલીસ તપાસની કાર્યવાહી ચાલુ છે।